વર્ષ 2010માં સુરતના વેપારી પાસેથી ચાઇનામાં ઊંચા ભાવે હીરા વેચાવી આપવાના બહાને લાખોના હીરા લઈ જઈ ઠગાયા આચરનાર ઠગને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં વર્ષ 2010માં પુણા સીમાડા રોડ શ્યામ સોસાયટીમાં રહેતા હીરા વેપારી જીતેન્દ્ર પટેલે નોંધાવેલી ફરિયાદ હતી, જેમાં જણાવ્યું હતું કે મુંબઈના ઠગ પિતા પુત્ર અલ્પેશ રાણપરિયા અને દેવચંદ રાણપરિયાએ તેઓ પાસેથી ચાઇનાના બજારમાં ઊંચા ભાવે હીરા વેચવાની વાતો કરી 17,63,000થી વધુના હીરા લઈ જઈ અલ્પેશ રાણપરિયા ચાઇનાથી પરત આવ્યો ન હતો. તેના પિતા દેવચંદ રાણપરિયા પાસે રૂપિયાની ઉઘરાણી કરતા તેમણે ધમકી આપી હતી. જે બનાવમાં અગાઉ પોલીસે દેવચંદ રાણપરિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અલ્પેશ ચાઇના ભાગી ગયો હોય તે ભારત આવતા જ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, સુરત.